કેમ છો બાળકો? આજે આપણે ગણિત વિષયમાં પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 39 પર આવેલ ચેપ્ટર 6 સમજીશું. તેનું નામ છે પગની છાપ. પોલો અને પગની છાપ. એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. તો બાળકો, જંગલમાં તો પ્રાણીઓ જ હોય ને, અને પ્રાણીઓ હોય અને સાથે તેના બચ્ચા પણ હોય. તે રસ્તા પર રમી રહ્યા હતા, પણ કેવા રસ્તા પર? કાદવવાળા. તો બાળકો, તમે જોજો, ક્યારેક તમે કાદવવાળા પગ થાશે તમારા, તો પછી તમે જમીન પર ચાલશો તો તમારા પગની છાપ પડી જશે. તો અહીંયા પણ જે પ્રાણીઓ છે એ કાદવવાળા રસ્તા પર રમી રહ્યા છે, એટલે તેના પણ પગની છાપ પડશે. અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો તમારા ઘેર જાઓ, ભોલું ફોટા પાડવા તેના કેમેરા સાથે આવે છે. એટલે બધા જ પ્રાણીઓના બચ્ચા ત્યાંથી નાસી જાય છે, એટલે કે ત્યાંથી ચાલ્યા જાય છે. હવે ભોલું છે એ તેના કેમેરા સાથે આવે છે. જુઓ, હવે તેના કેમેરા સાથે આવે છે ત્યારે તે બધા જ પ્રાણીઓના પગની છાપ જુએ છે. શા માટે પગની છાપ પડી જાય છે? કેમ કે એ કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા, એટલે ત્યાંથી ચાલ્યા જાય તો તેના પગની છાપ પડી જાય ને બાળકો. હવે તે એના પગની છાપ જોવે છે. તો જુઓ, અહીં આપણને છાપ બતાવવામાં આવી છે. તો શું તમે પણ તેમના પગની છાપને જોડી શકશો બાળકો? પ્રાણીઓના પગની તો તમે ઓળખી શકશો કે આ કયા પ્રાણીના પગની છાપ છે. તો અહીંયા જે છાપ આપી છે બાળકો, આ કયા પ્રાણીની છે ખ્યાલ છે? આ છે હાથીના પગની. કયા પ્રાણીની છે? હાથીના પગની છે, બરાબર. હવે ત્યાર પછી આ છાપ છે એ આ પ્રાણીની છે. ત્યાર પછી અહીંયા જે છાપ આપી છે તે છે આ ટેટકાની, બરાબર. અને અહીંયા જે છાપ છે એ છે આ કુકડાની, બરાબર. આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરો. તો બાળકો, આ જે ખાનું આપેલું છે તેમાં આ રીતે તમારે કૂતરાના પગની છાપ દોરવાની છે. ભોય તળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો. શું તમે તમારા પગની છાપ કરતા નાની છે? તો જુઓ બાળકો, તમારે છે ને તમારા પગની છાપ પાડવાની છે, અને તમારે તમારા પગની છાપ કરતા નાની છે કે મોટી છે તે તમારે જોવાનું છે, બરાબર છે. કિનારી દોરો અને અનુમાન કરો. રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યું છે. તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે પાંદડા, કાકરા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે, દરેક વસ્તુની અહીં કિનારી દોરો. તો બાળકો, તમારે પણ આ રીતે બધી વસ્તુની કિનારી દોરવાની છે. તેમાં પેલું છે બંગડી, પથ્થર, પાંદડું, લાકડી અને ચાંદલા. આ રીતે આ વસ્તુની કિનારી તમારે અહીં દોરવાની છે. રૂહીના વાટકા જેવી વસ્તુઓ શોધો, તેનાથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય. એટલે કે રૂહી છે એ જુઓ, બે જુદી જુદી કિનારી મેળવવા માટે વાટકાને કેવી રીતે રાખીએ છે? જુઓ બાળકો, એક વાટકો ચપટો રાખ્યો છે અને એક વાટકો ઉલટો રાખ્યો છે. શા માટે? કેમ કે ચપટો વાટકો કરે તો તેની કિનારી તેને આ રીતે મળે છે, અને ઉલટો વાટકો કરીને કિનારી દોરે છે તો તે આ રીતે મળે છે. એટલે તેને બે જુદી જુદી કિનારી મળે એટલા માટે તેણે આ રીતે વાટકાને રાખ્યા છે. તો તમારે પણ રૂહીના વાટકા જેવી અન્ય વસ્તુઓ શોધવાની છે કે જેનાથી જુદી જુદી કિનારી મેળવી શકાય. હવે બાળકો, તમારે તમારા ઘરે સમાચાર પત્ર પર તમારા ઘરના જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડવાની છે. તમારા મિત્રને તેમાંથી તમારા હાથની, તમારી માતાના હાથની, તમારા પિતાના હાથની વગેરે છાપ વિશે અનુમાન કરવાનું કહેવાનું છે. એટલે કે તમે જે છાપ તમારા સમાચાર પત્ર પર પાડી હોય એ છાપ તમારે શું કરવાનું છે? તમારા મિત્રને બતાવવાની છે અને કહેવાનું છે કે અનુમાન કરો કે તમારી છાપ કઈ છે તમારા હાથની, તમારા પિતાના હાથની કઈ છે અને તમારા માતાના હાથની કઈ છે, બરાબર. ત્યાર પછી વાંચો અને દોરો. તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે. તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે.
તેની માતા છાપું વાંચે છે. તમન્ના અને તેની માતા ટેબલ પર સામસામે બેઠા છે. ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરો. તો બાળકો જુઓ, અહીં તમન્ના અને તેની માતા આપ્યા છે. આ છે તમન્ના અને આ છે તેની માતા. તો તે ખુરશી પર બેઠા છે, તો અહીંયા તમારે ખુરશી દોરવાની છે. તમન્નાના હાથમાં વાર્તાની ચોપડી છે, તેથી અહીંયા વાર્તાની ચોપડી દોરવાની છે. અને તેની માતાના હાથમાં છાપું દોરવાનું છે. અને તમન્ના અને તેની માતા ટેબલ પર બેઠા છે, એટલે સામસામા ટેબલ પર, એટલે ટેબલ દોરવાનું છે. બરાબર છે. અને ત્યાર પછી જે વસ્તુ ખૂટે છે તે તમારે અહીં ચિત્રમાં દોરવાની છે. તો એ તમારે હોમવર્કમાં કરવાનું છે. કિનારી દોરવાની વધુ મજા. કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે બટાકો, સીસીનું ઢાંકણ, દીવાસળીનું ખોખું, સંચો, રબર, ચમચી, બસની ટિકિટ, સિક્કો, પીણું પીવાની નળી વગેરે. તમે બીજી વસ્તુઓ પણ લાવી શકો છો. આ દરેક વસ્તુની કિનારી દોરો અને તમારા મિત્રને વસ્તુનું અનુમાન કરવા કહો. તો બાળકો, અહીં જે જે વસ્તુ આપી છે તે વસ્તુની અહીંયા તમારે કિનારી દોરવાની છે. બરાબર છે. તો જુઓ, આ રીતે તમારે વસ્તુની કિનારી દોરવાની છે. ચમચી જુઓ, અહીં બતાવી છે ચમચી. બરાબર. ત્યાર પછી છે રબર, બટન, સંચો, બટેટુ, રૂપિયાનો સિક્કો, બસની ટિકિટ, સીસીનું ઢાંકણ અને પીણું પીવાની નળી. તો આ રીતે તમારે આ બધી વસ્તુની કિનારી દોરવાની છે. અથવા તો આ ઉપરાંત તમે બીજી વસ્તુની પણ કિનારી દોરી શકો છો. હવે એ કિનારી દોર્યા પછી તમારે તમારા મિત્રને કહેવાનું છે કે આ કઈ વસ્તુની કિનારી છે તેનું અનુમાન કરવાનું છે. ઓકે. ત્યાર પછી તમે જે છાપ દોરી છે તે દરેકનો આકાર જુઓ. શું તે અહીં આપેલા આકારો પૈકી કોઈ એકના જેવો દેખાય છે તે જુઓ. આકારની નીચે વસ્તુનું નામ લખો. તો બાળકો, આપણે જે છાપની કિનારી દોરી હતી, એટલે કે જે છાપ દોરી હતી, તેના જેવો આકાર અહીંયા જે આકારો આપ્યા છે તેના જેવો દેખાય છે તે જોવાનું છે. બરાબર છે. અને તેના નામ લખવાના છે, અથવા તો અહીંયા જે આકાર આપ્યા છે તેના જેવી બીજી વસ્તુના નામ અહીંયા લખી શકો છો. બરાબર છે. તો આપણે અહીંયા જે આકારો આપ્યા છે તેના જેવી વસ્તુના નામ લખીશું. તો અહીંયા જે ગોળ વસ્તુ આપી છે, આ ગોળ હોય તેવી કિનારી થાય તેવી કઈ કઈ વસ્તુઓ હોય? તો બટન, બંગડી, બોટલનું ઢાંકણ, બિસ્કિટ છે, ગોળ પણ હોય અને લંબચોરસ પણ હોય છે અને ચોરસ પણ હોય છે. બરાબર છે બાળકો. સીડી એટલે કે ડીવીડી. બરાબર. સિક્કો, ચાંદલો અને દડો. ત્યાર પછી દીવાસળીનું ખોખું, સંચો, પુસ્તક, કંપાસ, લંચ બોક્સ, ફૂટપટ્ટી, ઈટ અને ડસ્ટર. તો અહીંયા આપણે જે નામ લખ્યા છે તેમાં ચોરસ અને લંબચોરસ બંને વસ્તુનો સમાવેશ થાય છે. બરાબર બાળકો. હવે ત્રિકોણ, જેનો આકાર ત્રિકોણ હોય તેવી વસ્તુ, હેંગર, ધજા, કોન એટલે કે આઈસ્ક્રીમ કોન, પર્વત, સમોસા, જોકરની ટોપી, પીઝાનો ટુકડો અને બર્થડે કેક. બરાબર. હવે ત્યાર પછી લંબગોળ આકાર આપ્યો છે, એટલે કે લંબગોળ આકાર જેવી વસ્તુઓના નામ અહીં નીચે લખવાના છે. બરાબર. તો જુઓ, રબર, તરબૂચ, કાકડી, ચોક, ટ્યુબલાઇટ, બટેટુ, ચાલો છે બાળકો, એ ગોળ પણ હોય અને લંબગોળ પણ હોય છે. અને ત્યાર પછી અરીસો. ત્યાર પછી જુઓ બાળકો, અહીં તરણીના આકારો આપ્યા છે, એટલે કે તરણીએ વિવિધ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું છે. જુઓ બાળકો, બનાવ્યું છે ને. તો આ તરણીનું ચિત્ર જોઈને આપણે આકારો નીચે લખવાના છે. તો પેલા આપણે ત્રિકોણ કેટલા છે એ ગણીશું. બરાબર બાળકો. ત્રિકોણ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24,
पच्चीस छवीस सत्यावीस अठयावीस ओगणत्रीस अने त्रीस। आ त्रिकोण छे ए केटला छे? त्रीस छे। आपणे जे अहींया મોઢામાં છે આ ત્રિકોણ જેવો આકાર બતાવ્યો છે એ આપણે ગણવાનો નથી, બરાબર બાળકો? એટલે આ આકારો છે કેટલા થશે? ત્રીસ થશે। કેટલા? ત્રીસ થશે। તો આપણે નીચે લખવાનું છે અહીંયા ત્રીસ। હવે આપણે ચોરસ આકારો કેટલા છે તે ગણીશું, બરાબર? તો જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, ચોરસ કેટલા થયા છે? નવ। તો આપણે નીચે લખીશું નવ। ત્યાર પછી લંબચોરસ કેટલા છે તે ગણીશું, બરાબર? એક બે ત્રણ ચાર પાંચ છ સાત, લંબચોરસ કેટલા થયા છે બાળકો? સાત થયા છે। તો એ આપણે અહીંયા નીચે લખીશું સાત। ત્યાર પછી આપણે ગોળાકાર કેટલા છે તે લખીશું, બરાબર? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ। અહીંયા જે વચ્ચે આંક બતાવવામાં આવી છે તે આપણે ગણવાની નથી, બરાબર છે? એટલે એ વર્તુળ છે એટલે કે રાઉન્ડ છે, એ કેટલા થશે? ચોવીસ, બરાબર છે? તો અહીંયા લખવાનું છે ચોવીસ। તો બાળકો હવે તમે પણ વિવિધ આકારો જેવા કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળનો ઉપયોગ કરીને તમારું ચિત્ર બનાવો। એટલે કે અહીંયા જે આકારો આપ્યા છે ને બાળકો, ચારે ચાર, એ આકારનો ઉપયોગ કરીને તમારે અહીંયા ચિત્ર બનાવવાનું છે, બરાબર? અને તેમાં રંગ પૂરવાનો છે। ત્યાર પછી નીચે પણ અહીંયા બતાવ્યું છે, જુઓ બાળકો, પણ ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું છે। અહીંયા જે ચિત્ર બનાવો બાળકો, એ તમારે ફક્ત લંબચોરસનો જ ઉપયોગ કરવાનો છે અને ચિત્ર બનાવવાનું છે। તો આ બંને ચિત્ર પણ તમારે આજના હોમવર્કમાં પૂર્ણ કરવાના છે। બિસાનિયાનો પહેરવેશ। બિસાનિયા નૃત્ય માટે શણગાર સજવા ઈચ્છે છે। ખાનામાંના વિવિધ આકારોનો ઉપયોગ કરીને તેના પર દાગીના દોરો। તો બાળકો અહીં ખાનામાં બિસાનિયાના અલગ અલગ આકારોનો ઉપયોગ કરીને દાગીના બતાવ્યા છે, બરાબર? તો આ દાગીના છે એ તેના પર દોરવાના છે, એટલે કે બિસાનિયા પર દોરવાના છે, બરાબર છે? એટલે આ આકારોનો ઉપયોગ કરીને તેને શણગાર સજવાનો છે। તો પહેલામાં જુઓ, તેના ડોકમાં શું આપ્યા છે? આ હાર આપ્યા છે, આપણે ડોકમાં પહેરાવાના છે, બરાબર છે? આ રીતે કોઈ પણ એક તમે કરી શકો છો અથવા તો બે પણ દોરી શકો છો। ત્યાર પછી નીચે બુટ્ટી આપી છે, તમે કોઈ પણ એક બુટ્ટી કાનમાં પહેરાવી શકો છો, બરાબર છે? આ રીતે આપણે પહેરાવીશું કાનમાં, બરાબર? ત્યાર પછી ચાંદલા આપ્યા છે, તો આપણે ચાંદલો કરીશું, ઓકે? ત્યાર પછી નીચે બંગડીઓ આપી છે, એ હાથમાં પહેરાવીશું, બરાબર? આપણે ઈશાનિયાને હાથમાં આ રીતે બંગડી પહેરાવીશું, બરાબર છે બાળકો? તો આ રીતે આપણે બિસાનિયાનો શણગાર તૈયાર કરી દીધો છે। હવે આપણને નીચે અહીં આકારો અને ચહેરા આપ્યા છે। શું આપ્યું છે? આકારો અને ચહેરા। એમાં અ આપ્યો છે, પહેલા ચહેરા પર લંબચોરસ આકારના ચશ્મા દોરો। તો બાળકો આ રીતે તમારે પહેલા ચહેરા પર આ રીતે લંબચોરસ આકારના ચશ્મા દોરવાના છે, બરાબર? બ, બીજા ચહેરા પર આ રીતે ત્રિકોણ આકારની મૂછો દોરો। તો આ બીજો ચહેરો છે, એના પર આ રીતે તમારે ત્રિકોણ આકારની મૂછો કરવાની છે। ત્યાર પછી ક, ત્રીજા ચહેરા પર વર્તુળ આકારનું મોઢું દોરો। આ ત્રીજો ચહેરો છે, તેના પર આ રીતે વર્તુળ આકારનું આવું મોઢું કરવાનું છે। ત્યાર પછી ડ, છેલ્લા ચિત્રમાં ચોરસ આકારનો ચહેરો દોરો। આ છેલ્લું ચિત્ર છે બાળકો, તો છેલ્લા ચિત્રમાં આ રીતે આપણે ચોરસ આકારનો શું કરીશું? ચહેરો દોરીશું, બરાબર બાળકો?
તમારે પણ આ રીતે ચોરસ આકારનો ચહેરો દોરવાનો છે। તો અહીંયા આપણો પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 6 પૂર્ણ થાય છે બાળકો।